મારા ડાબો પગ છે જે આ નીચેનો ઢીચણ નીચેનો જે ભાગ છે પૂરો પૂરો પાક પકડાઈ જતો હતો અને એટલો સતત દુખાવો કરતો હતો કે મારા આંખમાં આંસુ આવી જાય એટલો દુખાવો કરતો હતો. જે કમરની અંદર મારી નસ દબાતી હતી એના હિસાબે આ પગની નસ છે ને એની અંદર ખૂન નહોતું ફરતું, એના હિસાબે મારો પગ પૂરો પકડાઈ જતો હતો અને હું ઊભો નહોતો રહી શકતો. ઓપરેશન થયા પછી મને આજે છ મહિના જેટલો સમય થઈ ગયો છે. આજે મને 95-99% તક આરામ છે. મને કોઈ તકલીફ ચાલવામાં, બેસવામાં કે ઊભા રહેવામાં કોઈ તકલીફ નથી અત્યારે, એકદમ સારું જ છે. મારું નામ દિનેશ કુમાર છે. મારે રહેવાનું ડીસા. સવારે વહેલો ઉઠવું એટલે હું બિલકુલ ચાલી શકતો નથી. ધીરે ધીરે થોડું એવું લાગે તો થોડું પગ ઊભો રહી શકાય, પણ લેટ્રિન જવાનું થાય ત્યારે પણ લેટ્રિન ઉપર બેસી શકતો નહોતો. લેટ્રિન ઉપર બેસી અને 30 સેકન્ડ થાય એટલે પાછું સુઈ જવું પડતું હતું, ફેર પાછી લેટ્રિન ઉપર બેસવું પડતું હતું. પાછું 30 સેકન્ડ થાય એટલે પાછું દુખાવો ચાલુ થઈ જતો હતો અને પાછું બેસી આવી રીતે મારે લેટ્રિન જવાતું હતું. ચા પીવાનો ટાઈમ થાય એટલે ચા પીવા જવું તો ચા પીવાય ને પાછું પૂરી ના થાય પાછું સુઈ જવું પડે, ફેર પાછી ચા પીવી પડે પાછું સુઈ, આવી રીતે થતું હતું. બિલકુલ મારાથી બેસાતું નહોતું, ઊભો રહેવાતું નહોતું ને 30-40 સેકન્ડ ચાલુ કે પાછું મારે સુઈ જવું પડે. સુઈ જવું એટલે મને કોઈ તકલીફ થતી નથી, પણ બિલકુલ બેસવામાં કે ચાલવામાં કે ઊભા રહેવામાં બિલકુલ 30 સેકન્ડથી 1 મિનિટથી વધારે ચાલી શકતો નહોતો, બેસી શકતો નહોતો અને ઊભો રહી પણ નહોતો શકતો. કમરમાં દુખાવો થતો હતો, પણ કમરના દુખાવાને લીધે મારો પૂરો પગ પકડાઈ જતો હતો. મારા ડાબો પગ છે જે આ નીચેનો જે ભાગ છે ને પૂરો પાક પકડાઈ જતો હતો અને એટલો સતત દુખાવો કરતો હતો કે મારા આંખમાં આંસુ આવી જાય એટલો દુખાવો કરતો હતો. જે કમરની અંદર મારી નસ દબાતી હતી એના હિસાબે આ પગની નસ છે ને એની અંદર ખૂન નહોતું ફરતું, એના હિસાબે મારો પગ પૂરો પકડાઈ જતો હતો અને હું ઊભો નહોતો રહી શકતો. મારા એક દોસ્તારે એણે મને વોટ્સઅપ દ્વારા મને મોકલી આપીને મેં જોયું. પછી હિતીશભાઈને મેં ફોન કર્યો અને મારા જે MRI ને એ બધી હતી એ મેં હિતીશભાઈને મોકલી. હિતીશભાઈ કે તમે એકવાર અહીંયા દવાખાને આવી જાઓ. પછી હું દવાખાને આવ્યો. હિતીશભાઈ મને બધું આશ્વાસન આપ્યું કે ઓપરેશન કરાવી દો, ઓપરેશન અંદર કોઈ પ્રોબ્લેમ છે નહીં. અને પછી હિતીશભાઈ જેમ કીધું કે મેં દવા લઈ ગયો અને એનાથી આરામ થયો નહીં. પછી હિતીશભાઈ બીજી વાર બતાવવા આવ્યો એટલે હિતીશભાઈ કે આપણે આનું ગાદી જે ખસી છે એનું ઓપરેશન કરી દઈએ. ઓપરેશન થયા પછી મને આજે છ મહિના જેટલો સમય થઈ ગયો છે. આજે મને 95-99% તક આરામ છે. મને કોઈ તકલીફ ચાલવામાં, બેસવામાં કે ઊભા રહેવામાં કોઈ તકલીફ નથી અત્યારે, એકદમ સારું જ છે. ગાડી પણ ચલાવી શકું છું, એક્ટિવા પણ ચલાવી શકું છું, સીડી પર ચડી શકું છું. એવું નથી કે 10-15 મિનિટ ઊભો રહ્યું, કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક ઊભો રહું તો પણ મને કોઈ તકલીફ નથી અત્યારે. હું જ્યારે દવાખાનામાં દાખલ થયો ને મને દાખલ કર્યો અને સાંજે મારે ઓપરેશન કરાવવાનું હતું, પણ દવાખાનાની ટ્રીટમેન્ટ એટલી બધી સારી છે, સ્ટાફ એટલો બધો સારો છે, સાહેબનું વર્તન તો એટલું બધું સારું છે કે સગા ભાઈ જેવું વર્તન સાહેબનું છે. ને સાહેબ ગમે ત્યારે ફોન કરીએ તો ફોન પણ ઉઠાવી લે, જવાબ પણ આપે અને એકદમ દિવસમાં 5-6 વાર મને પૂછવા પણ આવતા અને સ્ટાફ પણ પૂછવા પણ આવતું કંઈક તકલીફ હોય આ હોય તે બધી રીતે એકદમ ઓકે છે, કંઈ પ્રોબ્લેમ છે ને એકદમ, મતલબ કયા શબ્દોમાં વર્ણન કરું, એ સ્ટાફ એટલો બધો સારો છે કે ઘર જેવું લાગતું હતું અહીંયા દવાખાનાની અંદર. આજે મને સારું છે અને મારા જેવી તકલીફ કોઈ પણને હોય એમને એટલે હું કહેવા માગું છું કે હિતીશભાઈ એકદમ સરળ અને સરળ સ્વભાવના માણસો છે અને એટલી સારી ટ્રીટમેન્ટ કરે છે, એમનો સ્ટાફ પણ એટલો બધો બહુ સારો છે અને લોકોને કોઈ તકલીફ હોય મારા જેવી તો હિતીશભાઈનો સંપર્ક કરવા વિનંતી છે. અને એકવાર હિતીશભાઈને બતાવી દેજો એટલી મારી ભલામણ છે તમને. હું હિતીશભાઈનો આભાર માનવા માગું છું કે મને એટલી બધી તકલીફ હતી કે હું એટલો બધો કંટાળી ગયો હતો કે આ ઉંમરે મને આટલું બધું થઈ ગયું છે, પાછળની જિંદગી મારે કેવી રીતે નીકળશે, પણ હિતીશભાઈ જોડે આવ્યા પછી મને એટલો સંતોષ થયો છે અને એટલો આભાર માનું છું એમના સ્ટાફનો કે હું આ રીતે ચાલતો ફરતો થઈ ગયો છું, તો હું એમનો આભારી રહીશ.